હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકની પ્રવૃત્તિ નંબર 1 કહાની. પ્રવૃત્તિ નંબર 1ની અહીં સંપૂર્ણ સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પ્રવૃત્તિ જ લખવી જરૂરી નથી, તમે તમારા મનગમતી પ્રવૃત્તિ વિચારીને લખી શકો છો. અહીં આપેલી પ્રવૃત્તિ નમૂના માત્ર છે, તમારે જાતે પ્રવૃત્તિ કરી અને લખવી જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 6 પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 1 કહાની. તમે આજ દિન સુધીમાં અનેક વાર્તાઓ વાંચી હશે. અલગ અલગ ધોરણના અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકમાંથી તેમજ શાળા પુસ્તકાલય કે અન્ય જગ્યાએથી વિવિધ વાર્તાઓ વાંચી જ હશે. ટીવી મોબાઈલમાં પણ તમે હિન્દી વાર્તાઓ જોઈ હશે કે સાંભળી હશે. અહીં તમારે આજ દિન સુધીમાં તમારા પાઠ્યપુસ્તકમાં ન આવેલ હોય તેવી બે હિન્દી વાર્તા મેળવી અને વાંચવાની છે. આ વાર્તા વાંચ્યા બાદ તમારે જાતે હિન્દીમાં ફરીથી લખવાની છે. શક્ય છે કે તમે વાંચેલ મૂળ વાર્તા બહુ લાંબી હોય અને જાતે લખતા ટૂંકી થઈ જાય તો કોઈ વાંધો નહીં, પરંતુ વાર્તાનો મુખ્ય વિચાર આવી જાય તે અગત્યનું છે. આ ધ્યાન રાખીને તમારે અહીં બે વાર્તા લખવાની છે. મેં અહીં બે વાર્તા લખી છે, તમારે તમારી જાતે બીજી બે વાર્તા લખવી જરૂરી છે. વાર્તાનું નામ છે લાલચ કા પરિણામ. એક ભિખારી થા, વહ દિનભર શિવ શિવ જપતા રહેતા થા. એક દિન ભગવાન ઉસ પર પ્રસન્ન હુએ ઓર ઉસકે સામને પ્રકટ હો ગયે. વે બોલે, મેં તુમ પર પ્રસન્ન હું, તુમ કોઈ ભી વરદાન માંગ લો. ભિખારીને ભગવાન સે સોને કી મુહરે માંગી. ભગવાનને કહા, ઠીક હૈ, મેં તુમે સોને કી મુહરે દૂંગા, પર એક શરત હૈ, જો મુહરે જમીન પર ગિરેગી વે મિટ્ટી બન જાયગી. ભિખારીને ભગવાન કે સામને અપની પુરાની ઝોલી ફેલાઈ. ભગવાનને કુછ મોહરે ઉસકી ઝોલી મેં ડાલી ઓર પૂછા, બસ? પર ભિખારી કહતા રહા, પ્રભુ કુછ ઓર મુહરે દીજીએ. ઇસ પ્રકાર વહ અધિક સે અધિક મુહરે માગતા રહા. ભગવાન ઉસકી ઝોલી મેં મુહરે ડાલતે રહે. ભિખારી કી પુરાની ઝોલી ઇતની સારી મુહર કા વજન જેલ ન સકી ઓર ઝોલી ફટ ગઈ ઓર સારી મુહરે જમીન પર ગીર ગઈ. શરત કે અનુસાર સબ મુહરે મિટ્ટી બન ગઈ. ભિખારી બહુત પછતાયા, ઉસને ભગવાન સે કુછ કહના ચાહા, પર વે તુરંત અદશ્ય હો ચુકે થે. ઇસસે સીખ મિલતી હૈ કે સચ હૈ લાલચ કા પરિણામ બુરા હૈ, અધિક લોભ નહીં કરના ચાહીએ. બીજી વાર્તા લખું છું. વાર્તાનું નામ છે પથ્થર હટાને કા પરિણામ. હરિપુર નામક એક છોટા સા ગાંવ થા. ગાંવ કે બહાર એક રાસ્તા થા. રાસ્તે કે બીચ મેં એક બડા સા પથ્થર પડા હુઆ થા. ઉસ રાસ્તે સે કઈ લોગ ગુજરતે થે, ઉનમે સે કઈ લોગો કો ઉસ પથ્થર કો ઠોકર લગી. ઠોકર લગને સે કઈ લોગ નીચે ગિરે, કઈયો કો કાફી ચોટ પહોંચી, પર ઉનમે સે કિસીને ભી પથ્થર કો રાસ્તે સે ઉઠાકર એક તરફ નહીં રખા. ગાંવ કે લોગ પથ્થર રખને વાલે કો બુરા ભલા કહેતે હુએ આગે બઢ જાતે થે. એક દિન ઉસ રાસ્તે સે એક ગરીબ કિસાન ગુજર રહા થા. ઉસકો ભી પથ્થર કી ઠોકર લગને હી વાલી થી, પર વહ બચ ગયા થા. ઉસને સોચા કી રોજ ન જાને કિતને લોગો કો ઇસ પથ્થર કી ઠોકર લગતી હોગી, ઇસે રાસ્તે સે હટા દેના ચાહીએ. ફિર ઉસને જોર લગાકર પથ્થર કો હટાયા ઓર રાસ્તે કે કિનારે રખ દિયા. પથ્થર કે નીચે એક છોટા સા ગડ્ડા થા, ઉસમે એક થેલી રખી હુઈ થી. કિસાનને વહ થેલી ઉઠાલી, ઉસમે એક ચિઠ્ઠી ઓર કુછ રૂપિયે થે. ચિઠ્ઠી મેં લિખા થા પથ્થર હટાને કા ઇનામ. જબ ગાંવ કે લોગો કો ઇસ બાત કા પતા ચલા તો ઉન્હે અપને આલસ્ય પર ખૂબ પછતાવા હુઆ ઓર શર્મ ભી આઈ. ઇસ કહાની સે હમે સીખ મિલતી હે કે પરિશ્રમ ઓર પરોપકાર કા ફલ અચ્છા હી હોતા હે. આવી રીતે તમે કોઈ પણ બે વાર્તા લખી શકો છો. મેં અહીં લખેલી વાર્તા લખવી જરૂરી નથી, તમે તમને મનગમતી બીજી વાર્તા પણ લખી શકો છો. અહીં આપણી ધોરણ 6ની પ્રોજેક્ટ બુકની પ્રવૃત્તિ નંબર 1 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 પ્રોજેક્ટ બુક ફોલ્ડરમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.